ભગવાન ઝુલેલાલજીની જ્યોત પ્રગટાવીને જયકારો બોલાવ્યો હતો ભારત માતા કી જય જયના જય ઘોષથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો ઇષ્ટદેવ ઝુલેલાલજીની જ્યોત જગાવીને વડીલો તેમજ યુવાનો સંગીતની સુરાવલ્યો સાથે નાચી ઉઠ્યા હતા સમારંભ અધ્યક્ષ દિલીપભાઈ પબરેજાના આદેશ અનુસાર સભાનું કામકાજ શરૂ થયું હતું જે અંતર્ગત ગત કારોબારીની સમય મર્યાદા પૂર્ણ થતાં અને હોદ્દેદારોની મુદત પૂરી થતાં જૂની બોડીનું વિસર્જન કરીને નવી બોડીની રચના માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તે પહેલાં મંચ ઉપર સ્થાન ગ્રહણ કરનાર તમામ મહાનુભાવો તેમજ વિવિધ ક્ષેત્રે જેમને હોદ્દાઓની જવાબદારી સોંપવામાં આવી છે તેવા પદ અધિકારીઓનું સમાજવતીથી સન્માન કરવામાં આવ્યું હતું જે અન્વયે ભારતીય સિંધુ સભાના પ્રદેશ અધ્યક્ષ જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેવા દિલીપભાઈ પબરેજા ઉત્તર ગુજરાત સિંધુ સમાજના ઉપપ્રમુખની જવાબદારી જેમને મળી છે તેવા મનોજકુમાર નરસિંઘાણી તેમજ પ્રાંતિજ નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપતા રાજેશકુમાર ટેકવાણીનું સમાજવતીથી સાલ ઉડાડીને તેમજ સન્માનપત્ર એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પ્રાંતિજ તલોદ સિંધી પંચાયત વતીથી સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નવીન બોડીમાં ત્રણ વર્ષ માટે કારોબારીની રચના ઉપસ્થિત તમામ શહેરોના સભ્યોની ઉપસ્થિતિમાં સર્વાનુમતે કરવામાં આવી હતી સાથે સાથે નવા હોદ્દેદારોની વરણી પણ સર્વાનુમતે કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા અરવલ્લી સિંધુ સમાજના પ્રમુખ તરીકે ઈડરના વડીલ નરેન્દ્રભાઈ વી લગાણીની ફરીથી સર્વાનુમતે વરણી થતાં સૌએ તેમને વધાવી લીધા હતા આ બોડીમાં ચાર ઉપપ્રમુખ બે મહામંત્રી તેમજ કોસા અધ્યક્ષની પણ વરણી કરવામાં આવી હતી જેમાં વિવિધ શહેરોના સભ્યોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું હતું નવા વરાયેલા પ્રમુખ નરેન્દ્રભાઈ લગાણીએ તેમનો પ્રતિભાવ રજૂ કરીને સમાજના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સભાના અધ્યક્ષ દિલીપભાઈ પબરેજાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને શ્રોતાઓના દિલ જીતી લીધા હતા વધુમાં તેમણે ઓગણીસો સુડતાલીસમાં થયેલ અખંડ ભારતના વિભાજન અને સિંધ પ્રાંત છોડીને પોતાનું સર્વસ્વ મૂકીને ખાલી હાથે નીકળી પડેલા સિંધી સમાજની વ્યથા અને દુઃખભરી સત્ય ઘટનાનો ચિતાર તેમની આગવી શૈલીમાં રજૂ કરીને યુવાનોને તેમજ વડીલોને પ્રભાવિત કરી દીધા હતા પ્રાંતિજ સિંધી પંચાયતના મુખી ધરમદાસ ટેકવાણી ઉપપ્રમુખ મનોજભાઈ તલોદના આગેવાન કિરણભાઈ જમનાદાસભાઈ વકીલ તેમજ પ્રાંતિજ યુવા પાંખના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા અનમોલ સમયનો ભોગ આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જયકુમાર પબરેજાએ કર્યું હતું તેમજ ભગવાન શ્રી ઝુલેલાલજીની પૂજા અર્ચના અને અન્ય સેવા હંસરાજભાઈ ચુલાણીએ આપી હતી જેમનો સમાજવતીથી આભાર માનવામાં આવ્યો હતો અંતમાં કાર્યક્રમનું સમાપન અને આભાર વિધિ તલોદના મુખી લાલભાઈએ કરી હતી જીલ રાવલ પ્રાંતિ પ્રાંતિજ